excited about performing today. વારસો એટલે શું આપ જણાવશો? વારસાની અલગ અલગ તમે જેવી રીતે વિચારો એવું છે. આપણો ગુજરાતી વારસો તમે જો તો જે જે તમારું ગુજરાતી કલ્ચર છે ને જે તમારી સંસ્કૃતિ જેને તમે જીવો અને એમાં જ એને એ તમે તમારા ઘરમાં કેવી રીતે કેળવો છો છોકરાઓને અને તમારા પરિવાર સાથે. હું આજે જ મારા છોકરા સાથે દીકરા સાથે વાત કરતો હતો. મારો દીકરો આવ્યો છે 14 વર્ષનો છે. તે સરસ ઉદાહરણ આપું અને તમને એની પરથી જ ખ્યાલ આવશે કે પપ્પા હવે મને આ વારસાનું બધું ખબર પડે છે કે ગુજરાતી શું છે, આપણી સંસ્કૃતિ શું છે, આપણે કોણ છીએ. કારણ કે હું 10 વર્ષનો હતો ને ત્યાં સુધી તમે એક કહેવત કહેતા હતા ને કે ભેંસ ભાગોળે ને છાશ સાગોળે. તો કે હું ભેંસ શોધવા જતો હતો ઘરે કે મને ખબર જ નથી કે શું છે. પણ કે પછી ખબર પડી કે આ તો આપણી બધી કહેવતો છે કે આ જ આપણું છે ને કે આજે કે જ્યારે આવું કે હું જ્યારે કે શિવ તાંડવ કંઠીત ગઈ શકું કે હું હનુમાન ચાલીસા એટલા સરસ આપણે થાય કે ભાઈ સત્યનારાયણ ભગવાનની પૂજા થાય કે જે ઘરમાં બધું કે જે આપણે તમે એમ કે તેમ કહો કે ના ના બેન્ચ નહીં બોલવાનું, બાંકડો બોલવાનો, આવી નાની નાની વસ્તુ, આપણું ખાવાનું, આપણું આપણી બોલી, આપણા પહેરવેશ કે જો તમે બધા કે જેવા રંગી, બસ એ જ આપણો વારસો છે ને એ જ આપણી સંસ્કૃતિ. એટલે મારું એવું માનવું છે કે જે આપણે જીવીએ છીએ અને જે ગુજરાતી હોવાનો આપણને ગર્વ છે, ગર્વ એ આપણો એ જ આપણો વારસો છે ને એ જ આપણે આપણા પરિવારને આપીએ છીએ. સોરી. હરે કૃષ્ણ. અમે આ ઇસ્કોન એડિલેડનું રિપ્રેઝન્ટ કરીએ છીએ. કૃષ્ણ ભગવાનની કોન્શિયસનેસ અને બુક્સને બધું સ્ટોલ અહીંયા રાખ્યું છે. આના માટે મે ગુજરાતી બુક્સ છે, ભગવદ્ ગીતાની ઇંગ્લિશ છે, બીજી બધી આઇટમ્સ રાખી છે, જસ્ટ ટુ સ્પ્રેડ કૃષ્ણ કોન્શિયસનેસ ઇન ગુજરાતીસ. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદની બુક્સ જે છે એ લાઇટ છે કે કોઈક વાંચે, થોડુંક વર્ષ વાંચે તો પણ એની આખી જિંદગી બદલાઈ જાય છે. એટલે આ બધી બુક્સ જે રાખી છે એ ખરેખર વાંચો, તમે ખાલી લેશો નહીં પણ વાંચશો તો જ ફાયદો પડશે. હરે કૃષ્ણ. સ્વાગત કરું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વારસો 2024 નું આયોજન કરેલ છે.
અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને હજી પણ વધારે ગમશે, લોકો સંગઠિત થઈ રહ્યા છે. આપણે ફ્રીમાં મેમ્બરશીપ ગુજરાતી સમાજ ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયાની કરેલ છે, લિંક દરેક જણ સાથે અમે મોકલાવીએ છીએ. અને એમાં રજીસ્ટર મેક્સિમમ આપણા ગુજરાતીઓ અહીંયા 10,000 છે, જેટલા પણ થઈ શકે એટલા થાવ. અને આવતા વર્ષે વારસો 2025માં આ હોલ અને બીજું મોટું વેન્યુ આપણે રાખીએ, પણ નાનું પડે એવું હું ઈચ્છું છું. અને જેટલા બી થાય એટલા ફેસબુક પેજને અને એને પણ આપ લાઈક કરજો. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર ભાઈઓ બહેનો, હું છું જગદીશ લખાણી, કેમ્બલ ટાઉન સિટી કાઉન્સિલથી કાઉન્સિલર છું. હું આજે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ગુજરાતી સમાજ ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા ટીમ તરફથી આપનું ખૂબ ખૂબ સ્વાગત કરવા માટે, આજે આપણે ઇવેન્ટમાં ગુજરાતી વારસોમાં પધારવા માટે. આપ સૌની ફેમિલી સાથે આપ આવ્યા, આપના બાળકોને લાવ્યા છો, આપના ફ્રેન્ડ્સ બધાને લાવ્યા છો, એના બદલ ખૂબ ખૂબ આભાર. હું આપ સૌની પહેલાં તો સૌથી માફી માંગવા માંગુ છું કે હું પોતે પર્સનલી નથી આવી શકતો, એટલે આ વિડીયો બનાવવો પડે છે, કેમ કે હું અત્યારે કેનબેરામાં છું કાઉન્સિલના કામ તરફથી. તો આપણે ખૂબ ખૂબ માફી માંગુ સૌથી પહેલાં. બીજી વસ્તુ એ કહેવાની કે આજે આપણે ગુજરાતી સમાજનો જે સ્થાપના કરી છે છેલ્લા 2 વર્ષથી, આ આજે આપણો બીજો વાર્ષિક ઇવેન્ટ છે. તો આપણે દરેક ઇવેન્ટ સક્સેસફુલી કરતા આવ્યા છીએ આપના સહકાર અને સપોર્ટથી. તો આપણે ખૂબ ખૂબ વિનંતી છે કે આ રીતના જ આપ સૌ સપોર્ટ કરતા રહો આપણી કમ્યુનિટીને આગળ વધારવા માટે. બીજું એ કહેવાનું કે આપણે મેમ્બરશીપ ડ્રાઈવ શરૂ કરેલ છે, જે અત્યારે નિઃશુલ્ક છે, જે કે ફ્રી છે. તો આપ સૌને વિનંતી છે કે આપ આપણા ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને બીજા લોકોને જેને બી ઓળખતા હોય આપણા ગુજરાતીઓને, આપ એમને જોડાવવા માટે ખૂબ ખૂબ રજૂઆત કરશો, તો આપણે સમાજને સશક્ત કરી શકીશું, આગળ બીજા કામ કરી શકીશું અને એકબીજા સાથે સંકળાયેલા રહીશું, તો એકબીજાની હેલ્પ કરી શકીશું. આપની જેમ હું બી ખૂબ ગર્વ મહેસૂસ કરું છું ગુજરાતી હોવાનો, ઓસ્ટ્રેલિયામાં રહેવાનો, સાઉથ ઓસ્ટ્રેલિયામાં રહેવાનો અને ગુજરાતથી આવીને અહીંયા વસ્યા આપણા બધા ગુજરાતી જેમ જ. અને બીજું સૌથી મોટી ગર્વની વાત એ છે મારા માટે કે હું સૌથી પહેલો અને એકમાત્ર ગુજરાતી કાઉન્સિલર છું અત્યારે આપણા સાઉથ ઓસ્ટ્રેલિયામાં. એને બદલ ખૂબ ખૂબ આભાર ગુજરાતી કમ્યુનિટીનો, ભારતીય કમ્યુનિટીનો, જેને મને આ પદ પર નિમણૂક કર્યો છે. તો એ જ વસ્તુ આપણે આગળ લઈ જઈએ તો ગુજરાતી સમાજ ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી મને આગ્રહ રહ્યો છે કે છેલ્લા 2 વર્ષમાં જે મેં કામ કર્યું છે, જે મેં અનુભવ કર્યો છે એ આપની સાથે શેર કરું. તો બીજા સમુદાયો સાથે જે શીખવાનું મળ્યું છે, સૌથી મોટાની મુદ્દા જે બહાર આવ્યો છે એ છે કે આપણે જ્યાં સુધી સંગઠિત નહીં રહીએ, જોડે નહીં રહીએ અને એકબીજાની મદદ નહીં કરીએ, તો આપણે આવનારી પેઢી માટે અને એમના માટે કશું બહુ ખાસ નહીં કરી શકીએ. અહીંયા રહીને ગુજરાતી સમાજને પહેલો કાઉન્સિલર મળતા 18 વર્ષ થઈ ગયા છે. તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ લેવાની જરૂર છે, આપણી આવનારી પેઢી માટે કામ કરવાની જરૂર છે. એટલે વિનંતી એ છે કે આપણે સંગઠિત થઈએ, આપણે સમાજમાં જોડાઈએ, એકબીજાની મદદ કરીએ. જો આજે આપણે સંગઠિત નહીં થઈએ, ભેગા નહીં થઈએ, એકબીજાની મદદ નહીં કરીએ, તો આવનારી પેઢી આપણને ક્યારે માફ નહીં કરે અને આપણને એનો ખૂબ ખૂબ અફસોસ થશે. તો આપણે સૌને ફરીથી વિનંતી છે કે આપ સમાજમાં જોડાઓ, આપના ફ્રેન્ડ્સને જોડો, આપની ફેમિલીઝને જોડો, તો આપણે એકબીજાની હેલ્પ કરીએ, સંગઠિત થઈએ. દરેક સભ્ય સમાજની જેમ જ આપણા ગુજરાતી સમાજને પણ કાફી મુશ્કેલીઓ છે જે આપણે દૂર કરવાની છે. તેના માટે આપણે ભેગા થવું પડશે, એકબીજાનો સહકાર કરવો પડશે. તો ફરીથી આપ સૌને એક છેલ્લી વિનંતી છે કે આપ સમાજમાં જોડો, બધાને જોડો અને આપણે સશક્ત થઈએ, એકબીજા સાથે ઉભા રહીએ. ધન્યવાદ.